અમદાવાદ ગુફા ખાતે પેઇન્ટર રૂબી જાગૃતનું અનોખું ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રતિધ્વનિ અને ઇકો ઓફ વર્ચ્યુ ઓન કેનવાસ પ્રદર્શનનું વડોદરાના હર હાઇનસ રાધિકા રાજે ગાયકવાડ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સંજય લાલભાઈ દ્વારા ઉદઘાટન કરાયું. આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મહાભારતના મુખ્ય નારી પાત્રોની યશગાથા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગંગા, અંબા, કુંતી, ગાંધારી, હિડિંબા, ધ્રુવપદી અને માધવી, સાવિત્રી જેવા પાત્રોને આ ચિત્રોના માધ્યમથી અભિવ્યક્ત કરાયા છે. આ ચિત્રોમાં કુદરતી રંગોનો ઉપયોગ કરાયો છે. મહાભારત એસા થીમ હૈ જો જો ઇતને સાલો પહેલે ભી રેલેવન્ટ થા, આજ ભી ઉતના હી ઉસકા રેલેવન્સ હૈ. વુમન કા જો રોલ હૈ, નારી કા જો રોલ હૈ સોસાયટી મેં, ઇન્ડિયન સોસાયટી મેં, વૈસા હી હૈ. અભી ભી જૂજ રહી હૈ, અપના આઇડેન્ટિટી બનાને કી કોશિશ કર રહી હૈ. તો મુજે બહોત ટચ કિયા જો થીમ ઉન્હોને લિયા થા રૂબીજી ને. और फिर मैंने जो वर्क्स देखे, जो नेचुरल डाइज के तरीके से उन्होंने पेंटिंग को डिपिक्शन किया है, बहुत खूबसूरत है. एक्जिबिशन बॉडी ऑफ जो वर्क है एनु नाम है प्रतिध्वनि. प्रतिध्वनि एटले पड़घो के एन इको, अने एक आर्टिस्ट नो इको है टू एन एपिक महाभारत. प्रतिध्वनि 11 कैरेक्टर है महाभारत ना, एना पर थी बनावेला पेंटिंग्स है. नेचरल डाइज में करेला है. મારો 7th સોલો શો છે. ઇન્સ્પિરેશન એપિક ઇટસેલ્ફ. વેન આઈ સ્ટાર્ટેડ રીડિંગ, જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કે પેઇન્ટિંગ કરીશ, પણ સમાવ મને બહુ જ ઇટ ટચ મી સો મચ. મારે કહેવાનું હોય તો હું એવું કહીશ કે અદ્ભુત છે, બિકોઝ એમાં જે એને પોર્ટ્રે કર્યું છે, જે બધું કલર્સના રિફ્લેક્શન્સ છે, એની એની જે એક સાયકી, લાઈક વોટ એવર શી હેઝ, એને જે વિચાર્યું છે ને, જે રીતે પેઇન્ટ કર્યા છે, જે રીતે કલર્સ રિફ્લેક્ટ કર્યા છે, ઇટ્સ અ બ્યુટિફુલ પેઇન્ટિંગ આઈ વુડ સે. અને નેચરલ ડાઇઝ, લાઈક યુ નો કે એ નેચરલ કલર્સમાંથી બને છે, અને એને પેઇન્ટ કરવાનું, એનું પ્રોસેસ કરવાનું, ઇટ્સ અ બ્યુટિફુલ પેઇન્ટિંગ ઇફ આઈ ઇફ યુ આસ્ક મી.